मारू नाम रमेश भाई नागजी भाई कणझरिया, गाम मारू पांडा तीरथ, तालुको हळवद, जिलो मोरबी। आज रोज मारी वाड़ीए चोरी थयेल छे। अमे वाड़ीए ज रही, अमारो रहेणाक वाड़ीए छे, पण आज गरमी वधार होवाना कारणे लाइट नथी एटले अमे पड़ामां मगफळी वावी अहीं ऊता हता। मोड़ी राते बाजूनी वाड़ीएथी हगळ आवेला छे, आम अमारे सकतिया विस्तार कहेवाय, अहींथी અહીંયાથી આગળ બાજુ વાળી એક મોબાઈલ બેન ભૂતા, તેના ઓછી કે મોબાઈલ ગયો છે, અને અમારી વાળીએ બે મકાનના તાળા તોડ્યા। આ મકાન જે અત્યારે ઉભા, એ મકાનની અંદર 26,000 રોકડા ગયા છે, અને બાજુમાં હું રહું છું, અમારો રહેણાંક વાળીએ છે, અહીંયાથી મારે 7,000 ગયા છે, અને ચોર ઉઘાડો પગ છે ચોરનો, એના હગડે અમે જોયા, બાજુની વાડીમાંથી હગડાયા છે, એટલે ચોર હમણાંથી વધારે ચોરી થાય અમારા આ વિસ્તારની અંદર। તો મારું કહેવાનું એવું, હળવદની પોલીસ થોડુંક પેટ્રોલિંગ વધારે અને થોડુંક ધ્યાન આપે તો અમારે આ ચોરી ઓછી થાય આવી, કારણ કે પડાની અંદર અમારે મગફળી વાવી, ટોવા જવું, ઘૂંડા ટોવા જવું, રોડ ટોવા જવું, મકાને હું અમારા પાસે 5-25,000 રૂપિયા પડ્યા, ચોર રહેવા નથી દેતા। ઘરાણું સદનસીબે અમારું ઘરાણું નથી ગયું, ઘરાણું રહી ગયું, આ ડોર સંઘરેલું હતું, પણ પૈસા અમારા દાડિયાને દેવાના હતા, એ પૈસા અમારા વીએ ગયા, ખાતર લેવાનું તો એ જતા રહ્યા। એટલે હળવદની પોલીસને મારે એટલું કહેવાનું થાય કે થોડુંક પેટ્રોલિંગ વધારો, તમે રોડ કાંઠાના ગામડામાં પેટ્રોલિંગ કરો તો હવે ચોર એવું સમજે કે રોડ કાંઠે આવે પોલીસ, એટલે આપણે અંદરના ગામડામાં બી જાઓ, અમારી વાડી અંદર ન છે તો અહીંયા ચોરી થઈ। એટલે હળવદની પોલીસને મારે એટલું કહેવાનું થાય કે જેમ બને થોડુંક પેટ્રોલિંગ વધારો, આ ચોરને પકડો, નહીતર અમને હવે આ ચોર રહી બધે કાલ સવારે અમારા વાડીએ માલ પીળ્યો છે, માલ એ ચોરી કરી જાય છે, તલ છે, મગફળી છે, એળા છે, બધી વસ્તુ પીળી હોય ખેડૂત વાળી, થોડુંક પેટ્રોલિંગ વધારો, થોડુંક ગામડાના અંદર જે અંદરના ગામડાના ધ્યાન આપો, હળવદની પોલીસને મારે એટલું કહેવાનું થાય છે। જય હિન્દ।